શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે સ્વરૂપ નિષ્ઠા થઈ છે, સ્વરૂપ નિષ્ઠા થઈ હોય તો કટકા કરી નાખે તો પણ ના ખસાય, ભીમનાથના રાકાની જેમ સત્સંગ ના મૂકે. જો મોક્ષ આત્યંતિક કલ્યાણ માન્યું હોય તો મૂકીને ના જાય. કળછો થોલું અહીંયા અક્ષર પુરુષોત્તમને ઘરે જ છે, મહિમા સમજાય તો ભેટમ ભેટા, ને ના સમજાય તો છેટમ છેટા. સ્વામી કેટલો ખપ હતા ભીમનાથના રાખા, એ લાઈન ઉપર માંડ માંડ ચડે, પાંચ ડગલા ચડવાના હોય અને એક ધક્કો વાગે તો ગબડતા હતા, ઠેઠ નીચે આવે, પણ તોય થોડું કરશો અહીંયા છે તો એ છોડીને ના જાય. વારે વારે પ્રયત્ન કરીને ચડે, કેમ કે થોડું અહીંયા છે એમ, નિષ્ઠા અહીંયા છે એમ મૂકીને ના જાય. અત્યંત કલ્યાણ માન્યું હોય તો મૂકી ના જાય. કરછો થોડું અહીં અક્ષર પુરુષોને ઘરે જ છે, મહિમા સમજાય તો ભેટમ ભેટા, ના સમજાય તો છેટમ છેટા. ભગવાન સંધિ દ્રષ્ટિમાં રહેવું, આપણે લાગે દ્રષ્ટિમાં છીએ, એવી રીતે ઉપર ઉપરની દ્રષ્ટિ નહીં. દ્રષ્ટિ એટલે એમને મનમાં થવું જોઈએ કે મારો છે. ભગવાન સંધિ દ્રષ્ટિમાં દોષ માત્ર બળી જાય. અમારું રહસ્ય સમ સુરત ભાવ એકતા જડી દે, મારું રહસ્ય સમ સુરત ભાવ એકતા જડી દે. અમારા ભેગા રહે તો કથાનો વિશેષ અંગ હોય તો વધી શકે. અમારી ભેગા બધા ઘણા રહેતા ના નથી, સારું છે, પણ તોય કથાવાર્તાનો અંગ વિશેષ હોય તો આગળ વધવાની વાત છે, નહીં તો કોરા ધાકો રહે. ભેગા રહે, હારે ફરે, સેવા કરે, ભક્તિ કરે, બધું કરે, પણ તોય કોરા ધાકો રહે, કારણ કે મનમાં કથા વાર્તાનું હોય નહીં, એટલે નહીં તો કોરા ધાકા. સાચી વાત પોતાની ભેગા રહે એને જ કહેવાય. સાચી વાત એટલે ગમે એમ કરીને મારા સ્વામી પ્રધાન રહે, એ રીતે ગોઠવણ કરીશ. મોક્ષનો ખપ હોય તો સ્વભાવ છોડી દે. સ્વભાવ તો અનાદિ કાળથી ભેગા ને ભેગા જ છે, જીવની સાથે જ છે, એ કઈ રીતે મુકાય? પણ જો ખપ હોય, મોક્ષનો ખપ હોય, એટલે મોક્ષને એટલી ઊંચી વસ્તુ માની હોય, ટોપમાં ટોપ માની હોય, તો સ્વભાવ મુકાય. ત્યારે બધું ગમે મતે સ્વભાવ તો મુકાય જ નહીં, જીવ સાથે. પણ જો ખપ હોય તો સ્વભાવ પણ મૂકી દે, એને કેટલો બધો મહિમા હોય તો બધું થાય. મોક્ષનો ખપ હોય સ્વભાવ છોડી દે, ખપ ના હોય તો જરા જરા વારમાં ખોટું લાગી જાય. આ સત્સંગમાં આ જ બધી બીજું બધું
સારું છે, પણ ખોટું લાગી જાય એ બધું બગાડે. ઠેઠ 100માંથી 0 પોઈન્ટ ઉપર આવી જાય. એટલે સાપને નિસરણી હોય ને એને ખપના હોય તો ઠેઠ બધું નીચે જતું રહે. કપના હોય તો જરા જરા વારમાં ખોટું લાગી જાય. મુમુક્ષુ હોય, એકાંતિક હોય, તેને જ માયા આવરણ કરે. મુમુક્ષુ હોય, એકાંતિક હોય, તેને જ માયા આવરણ કરે. ખરેખર હોય તો માયાના પેચમાં ના આવે. મુમુક્ષુ હોય, ખરેખર હોય, એને કેમ માયા તપાસવા માટે એ ખરેખર છે કે ઉપર ઉપરનું છે. મુમુક્ષુ હોય, એકાંતિક હોય, તે જ માયા આવરણ કરે. ખરેખર હોય તો માયાના પેચમાં ના આવે. તે પેચ 3 પ્રકારના છે. એક વર્તમાનમાં ચૂક થાય, એ મોટા મોટો, એને લીધે બધી ગડબડ થાય. એક ખરેખર હોય તો મારા પેજમાં, તે પેજ 3 પ્રકારના છે. એક વર્તમાનમાં ચૂક આવે, એક વર્તમાન ચૂક થાય, 2 સુરતપણામાં ફેર પડે, અને 3 ઉપાસના ફેર પડે. આ 3 પ્રકારે આ 3 પ્રકારના છે આવરણ. તે તો વર્તમાનમાં તો બધું આવી જાય. વર્તમાન પાડે તો બીજું બધું સુરતપણોને આ બધું રહે. પણ માયા વર્તમાનમાં ચૂક થાય એટલે એને જ રસ્તો ના જડે ગૂંચાય કરે. સજાન સાંઈ મહારાજ.